वक्रतुंड महाकाय सूर्यकोटि निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ગામને આંગણે એક એવો રૂડો ઉત્સવ ને આજ બધાવી લેવો પડે એવો પ્રસંગ બાપ, જે પ્રસંગ ઐતિહાસિક બની જાય એવો પ્રસંગ, એ પ્રસંગની માલિપા હું તમે મળ્યા છે. શ્રી પરમાર અરદાસભાઈ ઉકાભાઈ મેર સમાજ મયારી, એમાં વડીલ મુરબી શ્રી મેરામણભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને બધાએ જે ખંભે ખંભા મિલાવીને જે આ કાર્ય કર્યું છે, ન ભૂલતો હું તો આપણે અહીંયા જે આ મેર સમાજનું જે આયોજન થયું, એક અદ્યતન જે બિલ્ડિંગ બન્યું બાપ, એ બિલ્ડિંગ ને આજે વર્ષ પૂરું થાય. અને બીજી વાત, આનંદની વાત એ કે અહીંયા બાર પરો પાઠ હોય, એથી આગળ વાત કરું તો મનશ્રી વિરદાસજી વિદ્યા મંદિર એનું એક નવનિર્માણ થયું હોય, મંત વિજયદાસ બાપુ એમના પુતળાની અનાવરણ વિધિ કરી હોય. તો સૌ પહેલા તો મારા તમામ કલાકારો વતી આ આયોજક મિત્રોને લાખ લાખ ધન્યવાદ આપું છું કે બાપ તમે આવું સરસ મજાનું રૂડું કાર્ય કર્યું છે.
तमने तो धन्यवाद, पर तुम्हारी जन्म देनारी जनता ने धन्यवाद आपवा पड़े के जेने आवा संस्कार आप्या छे बाप। एमाय आवा रूड़ा प्रसंगनी मालिपा प्रातः वंदनी शेरनाथ बापू पधार्या होय, गुरु महाराज ने पगले पगले हाली अने पोताना गुरु महाराज त्रिलोकनाथ बापू ने जेने हवाई करी छे बाप। अने हमणा देवराज भाई ने अमे ई ज वात करता था કે કોઈ પણ વ્યક્તિ જાય અથવા તો રાતે 12 વાગે ફોન કરે અથવા તો ત્યાં ડેલે જઈને ઊભો રહીએ કે બાપુ અમારે જમવું છે, અમારે વ્યવસ્થા જોઈ છે, તો શેરનાથ બાપુ એમ કહે કે એક નહીં આવા બૈસે હો તો દીકરા હાલ્યા આવજો, જેનો રોટલો મોટો છે બાપ આજ ભવનાથમાં। સંત સપૂત અને તુમડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એને તો તારા ઉપર ભાવ, અને હર ભજવું હક બોલવું આ તો દોનો બાતા બલ, એ નરને કોઈ દી ઉતરે નહીં આ તો આઠો પર અમલ, પણ નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા, દુનિયામાં સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા, મફતમાં નથી મળતા મિત્રો, જન્મો જન્મની જઈ પુણ્યની પૂંજી ભેળી થાય ત્યાં પદ મળે છે, ત્યાં ઠેકાણું મળે છે। અને હું મેરામણભાઈ આપ સૌને ધ્યાનમાં રાખીને આ જાહેરમાં કહું છું કે મયારી ગામ આજ ગામને ઘીરે 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 એટલો બધો આનંદ છે ને બાપ, કે આજ મયારીની માલિપા આનંદ હમાતો નથી, એટલો જ આનંદ અમને કલાકારોય છે કે તમને આજ તમે આજ મયારીની માલિપા અમને બોલાવ્યા છે। અરે કોઈ ખુશામત નહીં, કોઈ વખાણ નહીં, કોઈ અતિશયોક્તિ નહીં, દેવરાજભાઈ હમણાં એ જ વાત કરતા હતા કે આ પંથકની માલિપા હું આવું ને તો મયારી તો મને એવું ગામ લાગે કે જાણે મારું પોતાનું ગામ કેમ હોય અને મારા ગામમાં કેમ આવ્યો હું। આ આપણો પોતાનો કાર્યક્રમ છે અને એમાં આપ સૌ વડીલોએ જે સાથે મળી અને ખંભે ખંભા મિલાવીને જે કાર્ય કર્યું છે, હું ચોક્કસ જાહેરમાં એક ચારણ તરીકે અહીંથી કહું છું કે માં જગદંબા માં ભગવતી અને શેરનાથ બાપુ જેવા સંતના આશીર્વાદથી હર હંમેશને માટે બાપ આવા કાર્યો તમે કરતા રહ્યો, અને એ કાર્યની માલિપા આખા ગામનો તમને સહકાર મળે એમાં કોઈ સવાલ જ નહીં, કારણ કે દેવી દી ઘણા તું પાધરીએ માધી પાધરા આ હોય કો કફેર તણા તો એને વેલા ટાળજે વરૂડી, અને ચિતરેલ અમારા ચાકલા તારે બારણે બાંધા બાય, એમાં ઉણપ્રિય કાં આય તો હવે રંગ પુરજે રવેચી, અને જયકર માલી ચાલીયું માડી મારી આરત આંગળીયું જગદંબા હવે ન મેલજે, કારણ કે આ તો અમારી પાપા પગલીઓ। અરે એ કવિએ તો મા ભગવતીને ન્યા લગી કીધું છે કે હે મા તું કોરટ તું કાયદો તું અમારો ઇન્સાફ, કાં તો સજા કરી દે માવડીને કાં તો કરજે ગુના માફ, તું કોરટ તું કાયદો અને તું અમારો ઇન્સાફ, કાં તો સજા કરી દે માવડીને કાં તો કરજે ગુના માફ। આજ દેવરાજભાઈ ગઢવી, વિક્રમ ગઢવી, નગા ભગત, ફરીદાબેન, આમાં એમાંય અમે બે જે ચારણો છે ને સાહેબ, એ તો અહીં કોઈ કલાકાર તરીકે આવ્યા જ નથી, અને આજ કલાકાર તરીકે આવી તો કાલ હવારે હૃદયને આંચકો લાગે કે હતો અમારો જ અવસર ને અમારી હાજરી નહોતી, ભલા માણસ હતો અમારો જ અવસર ને અમારી હાજરી નહોતી, એક સરસ મજાનું આવું જે ગોકળિયું ગામ તમે બનાવ્યું છે ને બાપ, લાખ લાખ ધન્યવાદ આપું છું। અને બીજી વાત, વધારે સમય આપને હું નહીં લેતા, મને હમણાં ભાઈ વાત કરી મને કે એક રાઉન્ડ આપણે ગણપતિનો સાંભળી લઈએ પછી આપણે સન્માનનો કાર્યક્રમ બીજા બધા કાર્યક્રમો આપણે રાખશું, પણ અહીંયા જે રાસમંડળી જે મેરના દીકરાઓ જે રાસ રમતા હતા ને એ આ તો હું તમને કહું પરદેશની ધરતી ઉપર જઈ અને આપણું જો આ ઘેડને જો ઉજલું કરતા હોય તો એ માની કોખને લાખ લાખ ધન્યવાદ આપવા પડે કે જેણે આ દીકરાઓને જન્મ દીધા છે બાપ। જે કલાકારો સ્ટેજ ઉપર બિરાજમાન છે ટૂંકમાં એમનો પરિચય આપી દઉં, સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ આલાર બરડો બારાડીથી માંડી અને પ્રદેશની ધરતી ઉપર પોતાના સૂરના પડઘા પાડી દીધા છે, અને જેમની પાસેથી ભજનો સાંભળવા જેમની પાસેથી મા જગદંબાના વેળિયા સાંભળવા એ જીવનનો લાવો કહું તો કહી શકાય, અને છતાંય એવડું નામ મેળવ્યા પછી પણ જરાય પણ અભિમાન નહીં એવા દેવી પુત્ર અમારે દેવરાજભાઈ ગઢવી અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન છે, એને તાળીઓથી વધાવી લેજો બાપ। એથી આગળ વાત કરું તો કવિએ બહુ સરસ લખ્યું છે, કોયલ કછું ન દેત હૈ ને કાગા કછું ન લેત, મીઠી બોલી બોલ કે સબકા મન હર લેત, ડાયરાની દુનિયાનું સંતપાણી દુનિયાનું એક જબરું નામ ફરીદાબેન મીર, એ પણ આજના કાર્યક્રમમાં થોડી જ વારમાં સ્ટેજ ઉપર બિરાજમાન થશે, અને જે કલાકારો અહીં સ્ટેજ ઉપર બિરાજમાન છે જે સાજિંદા મિત્રો છે એ અમારે હસ્યા ઉસ્તાદ એક જબરું નામ,
જે કવિતા માં ભગવતીના દુહા લખે મધ તરીએ તોફાનમાં તમારું અયુ નોરીએ હાથ તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. ઈ કવિદાદને કાલજા કરો કટકોઈ લખવો પડ્યો અને ઈ કવિદાદને એક વખત એમ પણ લખવું પડ્યું કે ધીરારે ધીરા તું વગાડ કાલજામ વાગે છે ટેરવા. એવો હસિયા ઉસ્તાદ અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન છે. સારામાં સારા માઇકની વ્યવસ્થા છે. આપણે શિવ કૃપા સાઉન્ડ સર્વિસ જ્યાં તમે બેઠા હો ત્યાં સરસ રીતે સંભળાવી શકાય એવી સારા માઇકની વ્યવસ્થા. આજના કાર્યક્રમનો સંચાલનનો દોર મને સોંપવામાં આવ્યો. સંચાલન તો માં જગદંબા ભગવતી કરે, આ સંતો કરે, આપણે શું કરવાના છે. ફરીદાબેન સ્ટેજ ઉપર પધારી રહ્યા છે, એમને પણ તાળીઓથી વધાવી લેજો. તો બીજી વાતું કરશું, આનંદ કરશું. પણ આ મેર સમાજ જઈ આજ જે ખંભે ખંભા મિલાવીને જે આ કાર્ય કરે છે ને, તો એ ચોક્કસ કહીશ કે સચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી, નહીં હોગી તો સમજના તેરી કઈ કસર હોગી. એ યુક્તિ અજમા કે મોત આ જાય હિંગોળ, તો હર ચાહક કે દિલ મેં એક તેરી ખબર હોગી. ફરીદાબેન પધારી રહ્યા છે. બીજી વાત કરતા પહેલા તમે જેની રાહ જોઈને બેઠા છો, જેમને સાંભળવા જીવનનો લાવો કહું તો કહી શકાય એવા દેવરાજભાઈ ગઢવીને હું વિનંતી કરું, ગણપતિની વંદના લઈ પોતે પધારે દેવરાજભાઈ ગઢવી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને પુરુષદેવ સર્વકારસો સર્વદા ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ હે પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु શક્તિ રૂપેણ સંસ્થિતા ઓમ નમસ્તસ્ય 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 નમો કે સદગુરુ ગુણપતિ શારદા એ ત્રણે નમન કરવાના સ્થાન શરણ ગ્રદે એ સુખ સરસ્વતીને ગુરુ બિનુ મિલે નહીં જ્ઞાન એ પણ જલ બિના ઉતરે ના અન બિન ટકે નહીં પ્રાણ એમ પહેલો નામ પરમેશ્વર જીણ જગ માંડ્યો છે જો એમ નરમો રગતા સમજે નહીં તમારો હરિ કરે હરિ હરિ કરતા તું હરા ખોકર
જીવન બોજ પારસ લા દઉં આ પ્રગટ તન માનવ રો તું જ યારો પારસ લા દઉં સાહેબ પણ સાચો પારસ તો આપ છો પારસ લોહે કો કંચન સુંદર મજાનું નહી આરી ગા બહુ કાંઈ બોલીને વખાણ કરીને આપને રાજી કરવું પણ મને તો મેં શરૂઆતમાં હમણાં રાજુભાઈ નામે બેઠા હતા ઘરે વિયારો કરવા માટે ત્યારે વાત થઈ સાહેબ કાર્યક્રમો તો થતા જ હોય છે ભજન તો થાય જ તે સાહેબ પણ જ્યાં તમારા માયલાને મજા આવે ને ઈ જ સાચું ભજન છે સાહેબ ગઈ સાલથી હજી સુધી સાહેબ નશો મને ઉતરો નથી મને આપના મોઢા જોયા પછી આપને પણ નથી ઉતરો નશો એવું મને લાગે છે સાહેબ વરસાદ પડે ને બારેક મહિનાનું સાહેબ મને તમને ભગવાન આપી દે એ હાલતા હાલતા ચોમાસું પૂરું થાય શિયાળો આવે શિયાળો પૂરું થાય પાછું ઉનાળું લાગે અને એમ થાય કે બાપ જેઠ પહોંચે ને એમ થાય કે શું ભલા તળાવ તલાવડીમાં પાણી કદાચ સૂકી તો નહીં જાય પણ બાપ જૂનું અને વળી તરત જ મારો વાલો આવે નવું નવા જૂના બે ભેગા થાય એટલે ગઈ સાલ ને આજની સાલ આપણે ભેગી કરશું સાહેબ ભગવાન પાસે પ્રાર્થના કરું ભાઈ રમણભાઈ જય હો એમનો પણ ખૂબ રાજીપો છે અને વિશેષ આપણા બધાનો જો રાજીપો હોય તો મારો બાપ અહીં બેઠા છે શેરનાથજી બાપુ એને અહીંથી બેઠે બેઠે મારા આદેશ આપ બધાએ ભેગા મળીને બાપુને આદેશ કહી દો મારો બાપ આદેશ જય હો બાપ બે દિવસ ત્યાં બાપુ કને શું જૂનાગઢ બે દિવસ ત્યાં ધામા નાખ્યા છે હરિહર કરીએ છીએ સમયથી પહેલા ચા પાણી જે માંગો આપણને એમ થાય કે આપણા બાપ નું ઘર છે મંગળ મૂર્તિ એ વાળા ગજા મંગળ મૂર્તિ વાળા ને ગજા એ પૂજા તમારી મૂર્તિ વાળા એ ગજાનન મંગલ 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 પ્રથમ સમરીએ નામ તમારા ભાભી જાતે પ્રથમ પહેલા પૂજા તમારી
चरण वंदन कमली सुधारा नमी प्रथम बेला
स्वामी से सेवक बड़ो जो निज धर्म समा राम पांच बांध के उतरे ए पण कूदी गयो हनुमान रमेश भाई जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक जियो आता जियो सैनाथ बाबू हमारे तो रोज ना होती मारो पा जय हनुमान ज्ञान गुण सागर जय दूत यतनित बल धामा जंजन पुत्र पवन सुतनामा महावीर विक्रम उमर करोड़ो बंदन तमले सुनाना नमिए नाथ रूपाला ने प्रथम पहला पूजा तुम्हारी मंगल संगत साधवी ए अमकटी जाय कोटि अपराध अवध निर्तन अंजलि तप गत श्वासो श्वास ऐसे हरि बजिया विण जात है अवसर ईशरदास नाव तारे मध सागर तारो खाडे आवी ने तू खुजाड़ी समा करी सके तो तरजे जीवड़ा भी जाने तू कोई दी बुदाड़ी सुना तरी सके तो तरजे जीवड़ा भी जाने रे तू बुदाड़ी सुना
બાપ બીજાનો બગાડીશું જેના ફળતું એ કાયમ ખાતો એના મૂળ કોઈ દીવ ફેડીશમાં જેના ફળ રોજ રોજ ખાતો એના મૂળ તું ફેડીશમાં માટે તરી જા
अमीरी में ए सुख दुख में समता साथ रहे कुछ खौफ नहीं जागीरी में जो आनंद संत फकीर करे आनंद साधु फकीर करे हर रंग में वो सेवक रूप रहे अमृत जल का रूप रहे हर रंग हर रंग में वो सेवक रूप रहे अमृत जल का जीव रूप रहे सत्कर्म करे सदाई चुप रहे भले छाव मिले या धूप रहे ए निष्प्रोही बने जग में विचरे जग में विचरे और रहे वे सदा तीर गंभीरी में जो आनंद संत फकीर करे आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखते जो आशिक मस्त फकीरी के
और रहे वे सदा सुरवीरी में जो आनंद साधु फकीर करे, आनंद साधु फकीर करे। कारण कितना माटे फकीरी में मजा जिनको अमीरी, क्या विचार पहुंचाने भव दरिया सदबोध जगत में आई कहे सदमार्ग को दिखलाई कहे, गुरु ज्ञान से पद पाई कहे, सतार सत समझाई कहे, मर्जीवा बने तो मौज करे, मर जीवा बने पछी मोज करे, रहे वे आलो मस्त फकीरी में जो आनंद साधु फकीर करे, ए आनंद साधु समझा सो ऐ हुआ दीवाना, जो मूर्ख सो जाया राम, जो मूर्ख सो जाया, तुझसे मिलिया वो तो सबसे तुझसे मिलिया सबसे बिगड़ा, इसके सारंग जमाया नाथ तेरी अपनी तो माया, तेरा भेद किसी ने न पाया, ऐ नाथ आदेश अपनी माया, तेरा भेद किसी ने पाया, खरे मार्ग कोई संत सिधावे, जब को आया रे नजर बंदी का खेल जगा तुम्हें हरी हो, नजर बंदी का बंदी का ये सब खेल जगा तुम्हें, आज तूने ठीक खेलाया नाथ ये
સબોકલી તમાયા તેરા ભેદ કિસી ને ન પાયા. હવે વાત શું આવી, સત ચલે વો તો સબ કાવેરી, અને પાખંડી શિર છાયા જ્ઞાની કી કોઈ બાત ન માને, જ્ઞાની કી કોઈ બાત ન માને, જ્ઞાની કી કોઈ બાત ન માને, અજ જૂઠે જગ ભર માયા અકડી તમાયા, તેરા ભેદ કિસી ને ન પાયા. સ્વર્ગ નર્ક ઓર દેવ લોક મે તીનો આપ સમાયા, તુજ બિન મુજકો એ તીન લોક મે હરિયોમ, તુજ બિન મુજકો તીન લોક મે અજ કોઈ નજર ન જાયા, તેરી અકડી તમાયા તેરા ભેદ કિસી ને પ્રગટ હૈ ઓર હે હૈ સબ તેરી છાયા, જ્ઞાની તેરા જૂના સંગી અનવર, અનવર તેરા જૂના સંગી તેરી અકડી તમાયા તેરા ભેદ કિસી ને એ ન પાયા, ખેર મિલન કો આયા હૈ નાથજી, જ્ઞાની તેરા જુના સંગી ફરી પાછો મળવા આવ્યો, અને ઈ નહીં ડેરો બાર મહિને પાછો તમને મળવા આવ્યો સાહેબ. એ મયારી વાસીઓ ભાગ બનો તો રામ, ભાગ રામ ભાગ રામ ભાગ રામ ભાગ રામ ભાગ રામ, બડી તી ઉપકારતા એ જીવ દે હું દરિયા ફાલ થઈ. હા મેરણ ભાયા, મેરામણ ભાઈ સાહેબ એમનો જે સમાજ પ્રત્યેનો ભાવ,
અનન્ય ભાવ છે બાપ. જન્મભૂમિ ને કેમ બોલાય સાહેબ? જન નથી પણ જન્મભૂમિ મહાન છે, એનો ઋણ કોઈ દિવસ ઉતારી ન શકાય મારો બાપ. કરમ 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 કારણ કરમ કરે સો સચ બાત હૈ. વિધાતાના લેખ લડ્યા તાળ્યા કોઈ થી ઉસ્તાદ નહીં ટળતા ભાઈ. એટલે એક ભજન યાદ આવે છે નારાયણભાઈ, એ કર્મ નો સંગાત રાણા મારું તા 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 કોઈ નથી. એ લખ્યા એના જુદા જુદા લે લખ્યા એના જુદા જુદા લે કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કર્મ નો જને તાના બે બે દીકરા એક રે માતાજી ના પપ્પે પપ્પે દીકરા. એ લખાય ના જુદા જુદા લે એક નારે માથે સોના કેરા છતર ઘડે. રાજભાઈ
ઉતરે તાય માતા ના બે બે વાછરડા ભંગ ધન્યવાદ ને પાત્ર છે. એક વાર ઈ વાત ને માં ગાય ની સેવા ની તાતી જરૂર છે આ કપરા કડી કાળ માં. એક રે ગાય માતા ના બે 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 વાળા છોરડા એ લખ્યા એના જુદા જુદા લે. કેવા લેખ છે સાહેબ? એક રે બન્યો છે મારા ભોલેનાથ નો પોઠિયો. સુખકાર શાંતિકાર આન દુઃખ હાર દીન દજાર હે હાર હે હર દુઃખ હર જોવે એ પ્યાર જાલ દિલે જો સંભાળ નાગ કો ગલ પટ્ટો કિનો શિવજી ગયે કૈલાસ પણ અખંડ તપસ્યા ધારણ કીની એ પ્યારે જય જય ભોલેનાથ ભોલેનાથ. એક રે બન્યો છે શિવજી નો ભોઠિયો અને બીજો ગાંચીડા ને ઘેર મીરા કહે પ્રભુ ગિરિધર ના દેજો સંત ચરણ માં વાસ. છેલ્લે વાત તો સંત પાસે જ આવે છે મારો બાપ. એટલે ભોલેનાથ ની વાત આવી, એક ભજન યાદ આવ્યું છે. છે શક્તિ કેરો સાત જટા પર ગંગ બહે દિન રાત ટાક ટમરુ ના ટમ ટમ Thank you.
हर हर जन्नत सची भालू के दिन रात दीप
और मेरो संत मुख जी।